અત્યાર સુધી વાલીઓ ચિંતામાં હતા કે હવે પોતાના બાળકોનું શું થશે, જરૂરથી વાલી બનીને સરકારે ચિંતા દૂર કરી છે, પરંતુ અત્યારે આપણી સાથે એ વાલીઓ છે કે જે ઓનલાઈન એજ્યુકેશન સામે વિરોધ કરતા હતા અને શાળાઓની મનમાની સામે આંદોલન પણ કરી રહ્યા હતા. આજે વાલીઓ છે તેઓની સાથે સીધી વાત કરીશું. હવે તમારા લોકોની માંગ હતી કે શિક્ષણ ચાલુ રહેવું જોઈએ, સરકારે હવે ઓનલાઈન શિક્ષણ આપવાની જાહેરાત કરી છે, સરકારનો હવે આ બીજો નિર્ણય છે, તેને કઈ રીતે જોવું? સરકારનો નિર્ણય બહુ સરાહનીય છે. આજે હાઈકોર્ટનો જે નવો નિર્ણય આવ્યો છે એ નિર્ણય એકચ્યુઅલી એજ્યુકેશન રિલેટેડ નથી, એ છે ફી નહીં ઉઘરાવવા માટેનો નિર્ણય છે, એને અમે આવકારીએ છીએ. એની સાથે ગયા અઠવાડિયે એક નિર્ણય સરકારે બહાર પાડેલો, એજ્યુકેશન મિનિસ્ટર દ્વારા એમણે એવો નિર્ણય બહાર પાડેલો કે એજ વાઇઝ બધા સ્ટુડન્ટ્સ માટે એ લોકોએ એક લિમિટ ફિક્સ કરી દીધેલી કે જે નાના સ્ટુડન્ટ્સ છે એ લોકો 2 કલાક ઓનલાઈન એજ્યુકેશન કરી શકે, પછી 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ છે એ લોકો 3 કલાક. સરકારનો પરિપત્ર થઈ ગયો છે, સરકારે જે પરિપત્ર ઇસ્યુ કર્યો હતો તેની સામે શાળાઓએ મનમાની કરી અને શિક્ષણ બંધ કરી દીધું, પરંતુ હવે સરકાર ઓનલાઈન શિક્ષણ આપશે, સરકારના આ નિર્ણયને તમે કઈ રીતે જુઓ છો? સરકારનો આ નિર્ણય સરાહનીય છે. એટલા માટે સરાહનીય છે કારણ કે આ જે ઓનલાઈન એજ્યુકેશન પ્રાઇવેટ શાળાઓએ બંધ કરી દીધું છે એ એવું સાબિત કરે છે કે એ લોકો એજ્યુકેશન જે બિઝનેસ કરી રહ્યા છે એ માત્ર ને માત્ર એમનો ધંધો છે. એ સ્ટુડન્ટ અને ઓનલાઈન એજ્યુકેશનના નામે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફી ઉઘરાવવાનું એક બહુ મોટું કૌભાંડ હતું. ધંધાદારી શાળા હોય કે શિક્ષણ માફિયા હોય, તેઓની વધુ એક મુરાદ બળ નહીં આવે, તેઓની મનમાની સરકારે નિષ્ફળ બનાવી છે. આમાં 100% ઘણા સમયથી વાલીઓની જે વેદના હતી અને જે ડિમાન્ડ હતી એ ગુજરાત સરકારે ગઈકાલે પરિપૂર્ણ કરી અને એક ઐતિહાસિક નિર્ણય આપ્યો કે જ્યાં સુધી સ્કૂલ ચાલુ ના થાય ત્યાં સુધી તમારે ફી નથી ભરવાની. તો એ જે આપ્યું છે એને અમે આવકારીએ છીએ. પણ ઓનલાઈન જે શિક્ષણ બંધ કર્યું છે તો જ્યારે અઠવાડિયા પહેલાં સરકાર તરફથી ગાઈડલાઈન આપવામાં આવી હતી કે આટલા આટલા ટાઈમે તમારા બાળકોને ભણાવવાના છે, ત્યારે તો એમને સ્વાગત કરેલું કારણ કે એમને ખબર છે કે ઓનલાઈન ભણાવીશું એટલે અમે ફી ઉઘરાવી શકવાના છે. પણ હવે એમને ફી જ લેવાની ના કાઢી એટલે એમને ખબર પડી ગઈ કે ભાઈ આપણો આ જે કમાણીનો રસ્તો છે બંધ થયો છે, એટલે એ લોકોએ ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધું. સરકાર ઓનલાઈન શિક્ષણ આપવાની છે, ચિંતા દૂર થઈ લાગે છે? 100% ખરેખર આ સરકારે વાલીઓની વેદના સમજીને જે ઓનલાઈન ભણવાનો નિર્ણય લીધો છે એ આવકારીએ છીએ. અને એમાં જે ખાસ કરીને 10મા ધોરણના 12મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે જે એમનું આગળનું ભવિષ્ય નક્કી કરી શકશે, કયા સ્ટ્રમમાં જવું છે એ નક્કી કરી શકશે, એમના માટે તો ખૂબ જ ફાયદાકારક છે. છેલ્લા 24 કલાકથી ટેન્શન જેવો માહોલ હતો વાલીઓ માટે, આજે ભૂપેન્દ્રસિંહે સ્ટેટમેન્ટ આપ્યું છે અને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે તેવું કહ્યું છે, કેટલી રાહત થઈ? રાહત તો ખૂબ મળી છે અને ખૂબ સારો એમનો જે આ જે સ્ટેપ છે એ ખૂબ જ સરસ છે અને બધા વાલીઓ આનાથી ખૂબ બહુ ખુશ છે. પણ સરકાર તરફથી અમે ખાલી એક એક્સપેક્ટેશન કરીએ કે તમે ખાલી નિયમો ના કરો, એનું પાલન બી થવું જોઈએ, એ બહુ ખૂબ મહત્ત્વનું છે. કારણ કે ઘણી બધી સરકારે ઘણા બધા પહેલાં આના પહેલાં બી વાયદા કર્યા. પહેલાં તો આ લોકોએ નક્કી કર્યું કે ભાઈ લોકડાઉન થયું છે એટલે ધીરે ધીરે ફી ભરજો, એ વસ્તુ ફોલોઅપ ના થઈ. એના પછી ટાઈમ આવ્યો, ટાઈમનો ફોલોઅપ ના થયો. આ વખતે ફીસનું આવ્યું, ફીસનું ફોલોઅપ નથી થયું. અને આ વખતે સરકારે કીધું ઓનલાઈન. સરકાર જાહેરાતો અનેક કરે છે, મંત્રીઓ જાહેરાત અનેક કરે છે, પરંતુ તેનો અમલ થતો નથી. બિલકુલ, આજે જે જાહેરાત કરી છે તેનો વહેલી તકે અમલ થાય અને જે સમિતિની રચના કરવામાં આવી છે તે પણ કાર્યરત થાય તેવી હવે વાલીઓની માંગ છે. બિલકુલ, આભાર સમગ્ર મામલે જાણકારી આપવા બદલ યુનુસ. તો અત્યારે આપણી સાથે કોંગ્રેસ તરફથી કોંગ્રેસ પ્રવક્તા મનીષભાઈ દોશી જોડાયા છે. મનીષભાઈ, સ્વાગત છે આપનું TV9માં. સરકારનો આ નિર્ણય આપ કઈ રીતે લઈ રહ્યા છો કે ખાનગી શાળાઓના જે વિદ્યાર્થીઓ છે તેમને પણ સરકાર તરફથી શિક્ષણ આપવામાં આવશે? મનીષભાઈ, પણ એમાં મને લાગે છે કે રાજ્યનો શિક્ષણ વિભાગ અસમજસ વિસંગતતાઓથી તો છે પણ સાથે સાથે દિશાવિહીન પણ છે. એટલા માટે ત્યાં કોઈ નવી વાત નથી. રાજીવજી જ્યારથી રાજીવજીના શાસનની અંદર નવી શિક્ષણ નીતિ આવ્યા પછી દેશની અંદર આપણી આગળ એજ્યુકેશન સેટેલાઇટ હતો, ઈસરો દ્વારા છોડવામાં આવે અને સેટેલાઇટના આધારે આપણે વ્યવસ્થા કરતા હતા અને ધીમે ધીમે દૂરદર્શન ઉપર આ બધા પ્રોગ્રામો ચાલુ હતા. હું સરકારને વિનંતી કરું છું કે આમાં કઈ ખાનગી શાળા સરકારી શાળા એવું નથી, દૂરદર્શનનું પ્રસારણ તમામ માટે છે. જે લોકો એનો લાભ લે એ દૂરદર્શનની ચેનલ પણ ફ્રી છે, આપણી ગુજરાતી ચેનલો પણ ફ્રી છે. આ સંજોગોની અંદર દૂરદર્શન ઉપર કે સરકારી કે બિન સરકારી ખાનગી કે ગ્રાન્ટેડ એવો કોઈ ભાગ પાડવાનો કે ભેદભાવ કરવાનો સવાલ જ નથી. પ્રશ્ન એનો છે કે સરકારની નીતિને નિયત સાફ હોય, સરકાર શિક્ષણ આપવા માંગે છે નહીં ગુજરાત. મનીષભાઈ, સરકારે નીતિ તો સાફ કરી દીધી, નિયત પણ બતાવી દીધી કે અમે તો શિક્ષણ આપીશું ડીડી ગિરનારના પ્રસારણ પર અથવા તો કોઈ અન્ય ચેનલથી. બેન, આમાં નીતિ ને નિયત કેવી હતી? 3 મહિના સુધી સરકાર ક્યાં હતી?
કેવા સંવેદનશીલ સરકારને દરેક નિર્ણય હાઈકોર્ટના માધ્યમથી થાય, કેવાથી સરકારના દરેક નિર્ણયોને હાઈકોર્ટ જયારે આદેશ કરે ત્યારે જ માનવાનું. સરકાર પોતે નિર્ણય નહોતી કરતી. ક્યાં ગયા હતા લોકડાઉનના સમયની અંદર? ક્યાં ગયા પછી તમે? તમે ઉદ્યોગપતિઓના કરોડો જેવા માફ કરી શકો? તમે ગુજરાતના વિદ્યાર્થીઓને શિક્ષણ નથી આપી શકતા? સંચાલકોના એટલે આપના અનુસાર આ નિર્ણય થોડો વહેલો કર્યો કર્યો હોત તો ખૂબ સારું હોત બાળકો માટે. મનીષભાઈ, આપના અનુસાર આ નિર્ણય થોડો વહેલો કર્યો હોત, કારણ કે માર્ચથી લોકડાઉનની સ્થિતિ હતી ત્યારથી જ સરકારે જો આ પગલું ભરી લીધું હોત તો બાળકોનું જે એજ્યુકેશન છે, ભણતર છે, એ સફર ન થયું હોત. શિક્ષણ સૌને મળવાનો અધિકાર હોવો જોઈએ. સરકારે એનું આગોતું આયોજન કરવું જોઈએ. અને આપણી આગળ વ્યવસ્થા પણ છે, સરકારે વ્યવસ્થાનો ઉપયોગ ન કર્યો, કારણ કે ખાનગી શાળાઓના સંચાલકોને મોટા ભાગ મોટી ફી ઉઘરાવતા સંચાલકોને કરોડો રૂપિયા લૂંટવા માટેના પરવાના આપ્યા. આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે સંચાલકો પોતે સોની કજીઓ કરે છે. હકીકતમાં સરકારની અને સંચાલકોની ભાગભત્રીના કારણે આ બધું થઈ રહ્યું છે. સંચાલકોએ મોટા ભાગે એડવાન્સમાં ફી ઉઘરાવી લીધી, પછી હાઈકોર્ટના આદેશ પછી સરકાર પરિપત્ર કરે છે 3 મહિના પછી. તેઓનું કહેવું છે કે સરકારે શા માટે 3 મહિના રાહ જોઈ? પહેલેથી જ આપી દેવું જોઈતું હતું અને આ બાયફર્કેશન કરવાની જરૂર જ નથી કે ખાનગી શાળાના બાળકોને હવે શિક્ષણ સરકાર આપશે, પહેલા જ આપવાની જરૂર હતી. મહેશભાઈ, એટલે એનો અર્થ એવો થયો કે કોંગ્રેસના પ્રવક્તા ખાનગી શાળાઓના સંચાલકો માટેની તરફદારી TV9ના માધ્યમથી સાર્વજનિક પ્લેટફોર્મ પર કરે છે. બીજી વાત કે જે પ્રકારે કોરોનાની મહામારીની અંદર, આમાં હસતા નહીં મનીષભાઈ, આમાં હસતા નહીં. કોરોનાની મહામારી એટલે માત્ર તમારા માટે એક માટે નથી, ગુજરાત માટે નથી, એટલે વાણી વર્તન એવું રાખીએ કે બીજા બોલે ત્યારે એની હસી ન ઉડવી, પછી બહુ ભારે લાગશે. એટલા માટે કોરોનાની મહામારીમાં રાજ્યની સરકારે જે પ્રકારે નિર્ણય લીધો છે, એક નહીં 3 પરિપત્ર. મનીષભાઈ વચ્ચે નહીં, મનીષભાઈ એક મિનિટ આપણે જવાબ લઈ લઈએ ફટાફટ. મહેશભાઈજી, મનીષભાઈને કહો, મહેશભાઈ આપ બોલો. મહેશભાઈ આપ બોલો. હું બહુ એમને સન્માનથી જોઉં છું, પરંતુ એ જે પ્રકારનું વર્તન કરે છે મને બિલકુલ સારું નથી લાગતું. એટલા માટે કહું છું, જે પ્રકારે મનીષભાઈ આપણે જવાબ લઈ લઈએ પ્લીઝ. જબરજસ્તી ફી ઉઘરાવી ન શકે એટલા માટે પહેલી રાહત આપી. કોરોનાની મહામારી કોઈ ટાઈમ ટેબલ લઈને ગુજરાત ની અંદર પ્રવેશી નથી. મને ખ્યાલ નથી કે કોંગ્રેસને કદાચ ટાઈમ ટેબલ, પણ આ નિર્ણય ડીલે ના કર્યો. મહેશભાઈ સવાલ એ છે, મને આનો જવાબ ડીલે પણ હોય વિદ્યાર્થીઓના હિતમાં પહેલેથી આ નિર્ણય કર્યો છે, ચાહે સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય હોય, ચાહે સ્કૂલના કોઈ સંચાલકો એટલે સરકારે સમયસર નિર્ણય લીધા છે. મનીષભાઈ જવાબ દેવા દે. હા મનીષભાઈ બોલો. મનીષભાઈ ગઈકાલે જે મહેશભાઈ આપ 2 મિનિટ આપણે એમનો જવાબ લઈ લઈએ. મનીષભાઈ આપના શું સવાલ છે? આમાં દર્શકોને કઈ નહીં સંભળાય, એ બોલી લે પછી હું કહું, એ બોલી લે વાત. ઓકે મહેશભાઈ ફટાફટ આપ મને આપના આપના જે પહેલા એટલે કા તો મને જસ્ટિફાઈ કરવા દો વિષય. જી આપ ફટાફટ તમે જસ્ટિફાઈ નહીં કરીએ તો એનો કોઈ મતલબ નથી. રાઈટ ફટાફટ સર, ખાલી મનીષભાઈને બોલવા દો, મને કોઈ વાંધો નથી, મને ઉતાવળ પણ. મહેશભાઈ જી, જે પ્રકારે રાજ્યની સરકારે માનની હાઈકોર્ટની પોતાના ઠરાવો રજૂ કર્યા અને એ ઠરાવોને આધારે જે ગાઈડલાઈન માનની હાઈકોર્ટે આપી, એ પ્રમાણે રાજ્યની સરકારે રાજ્યના બાળકોના હિતની અંદર ગઈકાલે નિર્ણય કર્યો. ને એમાં પણ જો સંચાલકો એમ કહેતા હોય પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો કે અમે શિક્ષણ નહીં આપીએ, ત્યારે રાજ્ય નહીં, મારે અભિનંદન આપવા પડે રાજ્યના મુખ્યમંત્રીને ને રાજ્યના શિક્ષણ મંત્રીને કે એમણે પહેલી જ કોઈ પણ રાહ જોયા વગર આ ગઈકાલની ઘટનાને આજની ઘટનાને 24 કલાક જ થયા છે. એના પહેલા પ્રાઇવેટ સ્કૂલોના સંચાલકો એ ઓનલાઈન શિક્ષણ આપતા હતા. મનીષભાઈ તો શું કોંગ્રેસ જે ખાનગી શાળા સંચાલકો જે તેમના તરફી બોલી રહી છે? મનીષભાઈ બેન હવે મને વાત કરવા દઈશ, મારો જવાબ લેવા દેશે. જી 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 બોલો.
સોળમી જુલાઈ ના રોજ પરિપત્ર બહાર પડે છે, ત્યાં ગયા સરકાર. તો 21 માર્ચ થી શાળા કોલેજો બંધ છે. કોરોના મહામારીમાં સૌથી પહેલી શાળા કોલેજો બંધ થઈ, સૌથી છેલ્લે ખુલવાની છે. 16 જુલાઈના રોજ પરિપત્ર, તો એની પહેલાનો ક્યાં ક્યાં પરિપત્ર? મોટા ભાગની શાળાઓએ ઊંચી ફી વસૂલતી શાળાઓએ એડવાન્સમાં પોસ્ટ ડેટેડ ચેક લઈ લીધા. મોટા ભાગે લોકોને તો જ ઓનલાઈન શિક્ષણ આપ્યું કે તમને આ રીતે થાય છે. અમે એમ નથી કહેતા, હું શિક્ષણ સંચાલકોને પણ સન્માન સાથે TV9 ના માધ્યમથી કહેવા માંગુ, મને ભારતીય જનતા પાર્ટી નથી કહેવું, મારે સંચાલકોને પણ એ કહેવું છે ગુજરાત સાહિત્યમાં કે તમે ટ્રાન્સપોર્ટેશનની ફી નથી, ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ નથી થયો, વહીવટી ખર્ચ થયો. આ સમય સંવાદ સાથે ઉકેલીને ગુજરાતના ભાષા દર્શકો ને આમાં સંભળાશે નહીં. એનો અર્થ એવો થયો, એનો અર્થ એવો થયો કે મનીષભાઈ જે ભણગા મારે છે એ કોઈ પણ જાતના અભ્યાસ વગર મારે. બેન, ગઈકાલનો પરિપત્ર જે છે એ મનીષભાઈએ વાંચ્યો નથી. ગઈકાલના પરિપત્રની અંદર રાજ્યની સરકારે એનો ઉલ્લેખ કર્યો છે મનીષભાઈ, કે જે લોકોએ કોઈ પણ વ્યક્તિએ આ પોતાના બાળકોની ફી ભરી દીધી છે, એ ભરેલી ફીને સ્કૂલ જ્યારે શરૂ થાય ત્યારે નવી ફીમાં એને કન્વર્ટ કરી અને એને મજરે આપવું, એ પરિપત્રની અંદર એનો ઉલ્લેખ છે. ઓકે, એટલે એનો પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પણ આ હાઈકોર્ટ કે પહેલા સરકારે જ કરી દેવું જોઈતું હતું મહેશભાઈ. વિપક્ષનો સવાલ વ્યાજબી છે, હાઈકોર્ટ કે પછી કરવામાં આવે છે. આભાર આપ બંનેનો, મનીષભાઈ દોશી અને મહેશભાઈ કસવાલા. તો એક રીતે તમામે તમામ જે પ્રતિક્રિયાઓ આવી રહી છે, કોંગ્રેસ તરફથી કહેવું છે કે 3 મહિના પહેલા શા માટે આ નિર્ણય ન લેવામાં આવ્યો અને હવે 3 મહિના જ્યારે બાળકોનું શિક્ષણ બગડ્યું છે ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવે છે, અને શા માટે હાઈકોર્ટ તરફથી આ નિર્ણય આવવાની રાહ સરકારે જોઈ? સરકારની જો નિયત હોત તો 3 મહિના પહેલા પણ આ જ પ્રકારનો નિર્ણય સરકાર લાવી શકી હોત, પરંતુ સરકારમાં નિયતમાં કમી હોવાનું વિપક્ષનું કહેવું છે.